કેમ છો બાળ દોસ્તો નમસ્કાર આજે ફરી હું તમને એક બાળવાર્તા કહીશ તો આપ સૌ ધ્યાનથી સાંભળશો એવી મારી નમ્ર વિનંતી છે આજની વાર્તાનું શીર્ષક છે પ્રાણીઓનું શિશુ મંદિર સવાર થઈ પક્ષીઓ જાગ્યા પ્રભાતિયા ગાવા લાગ્યા फूलों खीलिया प्राणियों उठी गया प्रार्थना करी नहाया नास्तो करो नाश्ता नास्ता डब्बो लीधो ससलू कहे चालो शिशु मंदिर खिस्कोली कहे चालो शिशु मंदिर काबर कहे चालो शिशु मंदिर मोरपण कहे चालो शिशु मंदिर श्याल हरण और वंदरू कहे चालो शिशु मंदिर चकली पोपट कबूतर कहे चालो शिशु मंदिर है बकरी घेटू कूतरो कहे चालो शिशु मंदिर है एम बधा प्राणियों चालिया शिशु मंदिर ससलू कूदत कूदतू जाए खिसकोली दौड़ती दौड़ती जाए कूतरो बकरी घेटा चालता चालता जाए મોર ઠેકતો ઠેકતો જાય ચકલી પોપટ અને કબૂતર ઉડતા ઉડતા જાય વાંદરો અને હરણ છલાંગે અને ફલાંગે જાય ચકલી ચીં ચી કરતી જાય કબૂતર ઘૂ ઘૂ કરતું જાય પોપટ મીઠું મીઠું કરતો જાય મોર કેકા રવ કરતો જાય બાકીના બધા ગાતા ગાતા જાય એમ જતાં જતા દૂરથી શિશુ મંદિરનો દરવાજો દેખાયો બધા દોડ્યા કોણ પહેલું પહોંચી જાય એની હરીફાઈ ચાલી બધા ખૂબ દોડ્યા ખૂબ દોડ્યા પણ સસલાને દોડવામાં કોઈ પહોંચે એ તો સૌથી પહેલું પહોંચી ગયું તરત પાછળને પાછળ બીજા પણ પહોંચ્યા ગયા એવા જ સૌ બગીચાના ઘાસમાં આળોટી પડ્યા રંગબેરંગી ફૂલોની સુગંધ લેવા માંડ્યા કૂદકા મારવા માંડ્યા ગીતો ગાવા લાગ્યા એટલામાં દીદી આવ્યા દીદી કહે નમસ્તે બધા દોડ્યા કહેવા લાગ્યા દીદી નમસ્તે કોઈ દીદીની આગળ દોડે કોઈ પાછળ દોડે કોઈ ઘાસમાં આળોટે કોઈ ઠેકડા મારે દીદી કહે જાઓ રમો બધા પણ ઘંટ વાગે ને એટલે હાથ પગ ધોય અને આવી જજો બધા રમવા લાગ્યા થોડી વારમાં જ ઘંટ વાગ્યો એટલે બધા દોડ્યા હાથ પગ ધોવા ને નળ આગળ ટોળે વળી ગયા ગરબડ થઈ ગઈ એટલામાં ખિસકોલીબેન સીટી વગાડીને કીધું કે ચાલો અવાજ ન કરો ધમાલ ન કરો બધા હારમાં ઊભા રહી જાઓ વારાફરતી હાથ પગ ધો ખિસકોલીબેનનો આદેશ સાંભળીને બધા શાંત થઈ ગયા હારમાં ઊભા રહી ગયા શાંતિથી પગ ધોયા પછી બધા વંદના કક્ષમાં આવીને બેસી ગયા કાબરબેન હાર્મોનિયમ વગાડે વાંદરાભાઈ તબલા વગાડે મેનાબેન તાનપુરો છેડે સસલાભાઈ મંજીરા વગાડે કબૂતરભાઈ વંદના ગવડાવે એમ બધાએ વંદના કરી

સિંહ અને ઘેટાની કહી સસલા અને કાચબાની કહી સ્વામી વિવેકાનંદની કહી લવ અને કુશની કહી હનુમાનની કહી ભીન ભીમની અને બકાસુરની કહી પ્રાણીઓ તો બધા સિંહની વાર્તા સાંભળતા ગર્જના કરવા લાગ્યા હનુમાનની વાર્તા સાંભળતા કૂદકા મારવા માંડ્યા ભીમની વાર્તા સાંભળતા મૂક્યો ઉગામવા લાગ્યા ત્યાં તો ખિસ્કોલીબેને કહ્યું શાંતિ તરત જ બધા પ્રાણીઓ ડાયાડમરા થઈને પોતપોતાની જગ્યાએ બેસી ગયા પછી દીદીએ બધા પ્રાણીઓને રંગીન ચોક આપ્યા અને કહ્યું ચાલો બધા ચિત્રો દોરો જેને જે આવડે તે દોરો જેને જે ગમે તે દોરો બધા પ્રાણીઓ ચિત્રો દોરવા લાગ્યા કોઈ ઊંધું પડીને દોરે કોઈ સૂઈને દોરે કોઈ બેસીને દોરે કોઈ ફૂલ દોર્યું કોઈ ઝાડ દોર્યું કોઈ પહાડ દોર્યા કોઈએ બગીચો દોર્યો કોઈ ઢીંગલી દોરી કોઈએ મંદિર દોર્યું કોઈએ ફુગાવાળો દોર્યો કોઈએ નદી દોરી કોઈ દોરે પાછું ભૂસે પાછા દોરે વાંદરાનું તો હાથ ને મો બધું જ ચોકના રંગે રંગાઈ ગયું સસલું દોડાદોડ કરીને બધાના ચિત્રો ભૂસી આવતું હતું કાબર બધા ચિત્રો જોઈ જોઈને સલાહ આપતી હતી પણ એનું પોતાનું ચિત્ર તો એને દોર્યું જ નહીં ખિસકોલીબેનનું ચિત્ર બહુ સરસ બન્યું કબૂતરનું પણ સરસ બન્યું પોપટભાઈએ તો પોપટ દોર્યો હરણભાઈએ દીદી દોર્યા ચકલીબેને વાંદરાનું ચિત્ર દોર્યું તો એની પૂંછડી એટલી બધી લાંબી થઈ ગઈ કે એનો છેડો જ ન દેખાય અને કાન તો જાણે હાથીના બૈના બધા હસી હસીને બેવડ વળી ગયા પછી દીદીએ કહ્યું ચાલો હવે નાસ્તો કરવા બધા ચિત્રો દોર્યા છે તે જગ્યા સાફ કરી દો અને હાથ પગ ધોઈ લો એટલે વાંદરાભાઈ સૌથી પહેલાં દોડ્યા પાણીની ડોલ અને પોતું લઈ આવ્યા પોતું ભીનું કરીને જમીન લૂછવા ગયા ત્યાં તો એ લપસી પડ્યા એમનો ધક્કો વાગ્યો અને પાણીની ડોલ ઢોળાઈ ગઈ બધે પાણી પાણી થઈ ગયું વાંદરાભાઈ ભીના ભીના થઈ ગયા બધા તો તાળી પાડી પાડીને હસવા લાગ્યા છેવટે ચકલીબેન ખિસકોલીબેન કાબરબેન એને બધાએ મળીને સફાઈ કરી દીધી પછી પોપટ અને કબૂતર જે હતું એણે આસન બિછાવી દીધા હરણ અને બકરીએ બધાને પીરસી દીધું બધા બેસી ગયા ભોજન મંત્ર બોલ્યા ગાયનો ભાગ કાઢ્યો હસતા હસતા વાતો કરતા કરતા જમ્યા ખિસકોલીબેન છે એ બધાનું ધ્યાન રાખતા હતા બધાએ પોતપોતાની થાળી સાફ કરી દીધી ઠેકાણે મૂકી દીધી સફાઈ પણ કરી દીધી પછી દીદીએ કહ્યું ચાલો બધા મેદાનમાં રમવા બધા તો ખુશ ખુશ દોડ્યા મેદાનમાં કોઈ હિંચકે ઝૂલવા માંડ્યા કોઈ ઝાડ ઉપર ચડી ગયા કોઈ હોજમાં નાહવા પડ્યા કોઈ તરવા માંડ્યા કોઈ પુલ ઉપરથી હોજમાં ધુબાકા મારવા માંડ્યા કોઈ પીપ ગબડાવવા માંડ્યા કોઈ પહાડ ઉપર ચડવા લાગ્યા એમ જાત જાતની રમતો રમતા રમતા કલાક વીતી ગયો એટલામાં ઘંટ વાગ્યો બધા પાછા આવ્યા હારમાં બેસી ગયા બધાએ પ્રાર્થના કરી દીદીને કહ્યું કે નમસ્તે કાલે ફરી આવીશું એમ કહીને બધા ઘરે જવા નીકળ્યા અને આ રીતે નિશાળ પૂરી થઈ આભાર આ વિડીયોને લાઈક કરો તમારા મિત્રોને શેર કરો અને આવો વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ